જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ ગયા એવી જ રીતે અહીંયા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની ચર્ચા કરશું। તો ચેન્જ ધ વોઇસ માં એટલે કે કર્તરી કર્મણી વાક્ય પ્રયોગ માં જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ આવે, જ્યારે એક્ટિવ વોઇસ માં સાદો ભૂતકાળ આવે ત્યારે એનું પેસિવ કઈ રીતે બનાવવું એ આપણે જોઈશું। તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, એની વાક્ય રચના છે એક્ટિવ ની વાક્ય રચના શું છે? તો કર્તા પહેલા સ્થાને, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। આપણે જ્યારે ટેન્સ શીખી ગયા ત્યારે વાક્ય રચના જોઈ જ છે કે સાદા ભૂતકાળમાં હકાર વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે અને નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આવે અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય। તો અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય અને છેલ્લે હોય કર્મ। તો એનું પેસિવ બનાવતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો આપણે આગળ જે નિયમો જોયા એના આધારે વાક્ય જ્યારે કર્તરીમાંથી કર્મણી બને ત્યારે પહેલું સ્થાન કોનું હશે? કર્મનું। ત્યારબાદ ભૂતકાળના ટુબીના રૂપો એટલે કે વોઝ વર, સાદા વર્તમાન કાળમાં આપણે વર્તમાન કાળના ટુબીના રૂપો લેતા હતા, અહીંયા આપણે લેવાના છે ભૂતકાળના ટુબીના રૂપો વોઝ વર। ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃત, જેને આપણે વી થ્રી તરીકે પણ ઓળખીએ છીએ। તો ભૂતકૃત મૂક્યા પછી કર્તાની આગળ પ્રત્યય આવશે બાય અને છેલ્લા આવશે કર્તા, પણ જ્યારે કર્તા સર્વનામ હોય ત્યારે એની વિભક્તિ બદલવાની। તો એક્ટિવ માંથી પેસિવ બનાવતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે જ્યારે સાદો ભૂતકાળ હોય ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે હોય એના બદલે ટુબીના ભૂતકાળના રૂપો વોઝ વર, એમાંથી એક આવશે જો એક વચન હોય તો વોઝ અને બહુ વચન હોય તો વર। ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે જે તે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, કર્તાની આગળ બાય મૂકી એની કર્મ વિભક્તિનું રૂપ લે। એક્ઝામ્પલથી સમજીએ ને, તો પહેલું એક્ઝામ્પલ છે આઈ ફોરગોટ અ ફિશ। આપણે કર્તા ક્રિયાપદ કર્મ શોધવાનું છે, તો પહેલો છે કર્તા આઈ, ક્રિયાપદ છે ફોરગોટ અને અ ફિશ એ કર્મ છે। તો ફોરગોટ જે છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, ફોરગેટ ફોરગોટ ફોરગોટન એટલે કે આ એનું ભૂતકાળનું રૂપ છે। તો એના પરથી નક્કી થઈ જાય કે આનો ટેન્સ કયો છે? સાદો ભૂતકાળ। હવે એ સાદા ભૂતકાળને આપણે પેસિવમાં આપણે કેવી રીતે ફેરવીએ ને? તો પેસિવમાં કરતા પાછળ જશે, કર્મ આગળ આવશે। તો કર્મ આગળ એટલે કે અ ફેસ, અ ફેસ એક વચન એટલે વોઝવર માંથી એક લેવાનું, તો એક વચન છે એટલે આપણે મૂકીશું વોઝ, અ ફેસ વોઝ, ફોરગોટનું આપણે કરવાનું છે ભૂતકૃદંત એટલે કે એનું વી થ્રી નું રૂપ લઈશું આપણે, તો ફોરગોટનું થશે ફોરગોટન। ત્યારબાદ આઈ જે કરતા છે એની આગળ આપણે કઈ વિભક્તિનું રૂપ બનાવીશું? કર્મ વિભક્તિનું એટલે કે મી, અને આગળ પ્રત્યે મુકાશે બાય એટલે આ વાક્યનો જવાબ શું થશે? અ ફેસ વોઝ ફોરગોટન બાય મી। આ રીતે વાક્ય એક્ટિવ માંથી પેસિવ બનશે। બીજું વાક્ય છે એ પણ સાદા ભૂતકાળનું જ છે, એવું શેના પરથી કહી શકાય? તો કે ડીડ નો ઉપયોગ છે અને વાક્ય પ્રશ્નાર્થ છે, તો એઝ ઇટ ઇઝ આપણે જોયું એમ કે પ્રશ્નાર્થ નું પ્રશ્નાર્થ જ રહેશે, પણ એને એક્ટિવ માંથી કેવું બનાવી હવે? પેસિવ। તો ડીડ યુ ફિનિશ યોર ટાસ્ક, ડીડ છે એટલે અહીંયા વી વન છે, પણ આપણે અહીંયા જે ડીડ છે એના બદલે શેનો ઉપયોગ કરવાનો છે પેસિવમાં? તો વોઝ વર માંથી એકનો ઉપયોગ કરવાનો છે। તો કર્મ અને કર્તા ઓળખીશું આપણે, ડીડ યુ ફિનિશ યોર ટાસ્ક, તો યુ કરતા, ફિનિશ ક્રિયાપદ અને યોર ટાસ્ક કર્મ, તો યોર ટાસ્ક એક વચન છે, તો અહીંયા આપણે મૂકીશું વોઝ, વોઝ
त्यार बाद कर्म एटले के योर टास्क, वोज योर टास्क। त्यार बाद आपणे भूत कृदंत लेवानुं छे, तो फिनिश नी साथे ईडी लागवाथी એનું ભૂત કૃદંત આપણને મળશે ફિનિશ્ડ। તો વોઝ યોર ટાસ્ક ફિનિશ્ડ, કરતા જે છે યુ એની આગળ બાય પ્રત્યય મૂકીને એનું કર્મ વિભક્તિનું રૂપ લઈશું એટલે બાય યુ। વાક્ય પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ જ રહે છે, એનું હકારમાં રૂપાંતર આપણે કરતા નથી, પણ એક્ટિવમાંથી વાક્ય કેવું બની જાય છે પેસિવ। એટલે જવાબ થયો વોઝ યોર ટાસ્ક ફિનિશ્ડ બાય યુ, જે ડીડ નો ઉપયોગ હતો એના બદલે આપણે વોઝ વેલ નો ઉપયોગ કર્યો। અહીંયા ભૂતકાળનું રૂપ હતું, તો એની વાક્ય રચનામાં આપણે શું ઉમેરવાનું, ટુ બી ના ભૂતકાળના રૂપો અને ભૂત કૃદંત। ટૂંકમાં યાદ રાખવાની વસ્તુ એટલી છે કે જ્યારે જ્યારે એક્ટિવમાંથી પેસિવ ફેરવવાનું હોય તો સાદા ભૂતકાળનો પ્રશ્ન આવે તો સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ હોય અને ડીડ સાથેના મૂળ ક્રિયાપદ હોય તો એ સાદો ભૂતકાળ છે। એવું નક્કી થઈ ગયા પછી આપણે જવાબમાં શું લેવાનું, તો પેસિવ જ્યારે બનાવો ત્યારે વોઝ વેલમાંથી એકની પસંદગી કરવાની અને ત્યારબાદ આપેલા જે તે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આપણે પેસિવમાં લેવાનું છે। તો જેમ આપણે હકાર વાક્ય જોઈ ગયા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સાદા ભૂતકાળમાં, એવી જ રીતે એના નકાર વાક્યની ચર્ચા કરીએ। તો નકાર વાક્યમાં એક્ટિવ વોઇસની વાક્ય રચના, એમાં શરૂઆત થશે કરતા, ત્યાર પછી ડીડ, નોટ, વી વન અને કર્મ। જ્યારે એને પેસિવ બનાવશે ત્યારે પેસિવમાં શું આવશે, તો કે કર્મ, ત્યારબાદ ટુ બી ના ભૂતકાળના રૂપો એટલે કે વોઝ વર, નોટ, વી થ્રી બાય પ્લસ કરતા। આ વાક્ય રચના આપેલી હોય નકાર વાક્યમાં ત્યારે આપણે પેસિવમાં આ વાક્ય રચના લાગુ પાડવાની છે। એટલું ખાસ ધ્યાન રાખવાનું કે ડીડ અને મૂળ ક્રિયાપદ હોય તો વોઝ વર પ્લસ વી થ્રી દેખાવું જોઈએ। એટલે ક્રિયાપદનું રૂપ કેવું આવે, તો સાદા ભૂતકાળમાં નકાર વાક્યમાં ડીડનો ઉપયોગ થાય છે એની સાથે નોટ અને એની સાથે મૂળ ક્રિયાપદ, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે, પણ જ્યારે પેસિવ બનાવીએ ત્યારે ડીડના બદલે આવશે વોઝ વર, એ કર્મના આધારે લેવાનું, એક વચન હોય તો વોઝ, બહુ વચન હોય તો વર, નકારાત્મક શબ્દ છે નોટ એ તો આવશે જ અને ક્રિયાપદનું ભૂત કૃદંત। જે વાક્ય રચના છે એને નિયમના આધારે સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને નેગેટિવ સેન્ટેન્સ છે અને બંનેમાં ડીડ દેખાય છે અને મૂળ ક્રિયાપદ છે સાથે, તો ટેન્સ નક્કી થઈ જાય કે ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે। તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આ વાક્યને નકાર વાક્યને પેસિવમાં કઈ રીતે ફેરવું, તો શી ડીડ નોટ ઈટ હલવા, તો શી એ કરતા છે અને હલવા એ કર્મ છે, તો કર્મ એઝ ઇટ ઇઝ આવશે આગળ કરતાના સ્થાને, હલવા ડીડના બદલે વોસ, અહીં એક વચન કર્મ છે એટલે આપણે લઈશું વોસ, નોટ, નોટનું નોટ તમે અહીંયા જોઈ શકો છો, જો કર્મના સ્થાને કર્મ, વોઝવેરમાંથી આપણે વોઝ લીધું, નોટ બેઠું આવશે જ, હવે વી થ્રી લેવાનું છે ઈટનું, તો ઈટનું વી થ્રી થશે ઈટર, અને ત્યારબાદ છે બાય પ્લસ કરતા, તો બાય શી એવું નહીં આવે પણ શું આવશે બાય હર, એમ કે શી એ કર્મ વિભક્તિનું રૂપ છે, આપણે કરતાની કર્મ વિભક્તિનું રૂપ બનાવીને લખવાનું છે। તો જવાબ થયો આપણો હલવા વોઝ નોટ ઈટન બાય હર। એ જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ, તો અ રિચ મેન ડીડ નોટ ઇન્વાઇટ પંડિત, તો અ રિચ મેન એ કરતા છે, ડીડ નોટ ઇન્વાઇટ ક્રિયાપદ છે કે જેના મદદથી સાબિત થાય કે ટેન્સ કયો છે સિમ્પલ પાસ્ટ, અને પંડિત એ કર્મ છે, તો કર્મને લઈશું આપણે આગળ, પંડિત એક વચન એટલે વોઝવેર માંથી આપણે મૂકીશું વોઝ, પંડિત વોઝ નોટ, હવે ઇન્વાઇટ નું વી થ્રી લેવાનું, તો ઇન્વાઇટ નું વી થ્રી થશે ઇન્વાઇટેડ, અને રિચ મેન
तो बाय द बाय अ विच એટલે જવાબ આપણો બન્યો પંડિત વોઝ નોટ ઇન્વાઇટેડ બાય અ રિચ મેન. ટૂંકમાં એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ નકાર વાક્ય આવે ત્યારે ડીડ નું સ્થાન લે છે વોઝ વેર અને વી વનના બદલે આવશે વી થ્રી, ભૂતકૃદંત નું રૂપ આવે. હવે આપણે એની પ્રશ્નાર્થ વાક્ય રચનાની વાત કરીએ. અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે પ્રશ્નાર્થ વાક્યની ચર્ચા કરીશું. આગળ આપણે નકાર વાક્ય જોયું એ જ રીતે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે થાય એ આપણે જોઈએ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ જે સાદો ભૂતકાળ છે એમાં જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની એક્ટિવ વાક્ય રચના આ પ્રમાણે છે. પહેલું સ્થાન હશે ડીડ, ત્યારબાદ કરતા, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વી વન, કર્મ અને પ્રશ્નાચિહ્ન. હવે જ્યારે એને પેસિવમાં ફેરવવાનું હોય ત્યારે ડીટ ના બદલે આવશે વોઝવર, પછી કર્મ, કર્તાનું સ્થાન કોણ લઈ લે છે કર્મ, વી વન ના બદલે આવશે વી થ્રી અને કર્મના સ્થાને આવશે કરતા અને એની આગળ પ્રત્યય કયો લાગશે બાય. વાક્ય પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે આ વાક્ય રચનાને આપણે એક્ઝામ્પલ થી સમજીએ. તો પહેલું એક્ઝામ્પલ જુઓ, ડીડ શી બાય વેજીટેબલ્સ. તો ડીડ ના સ્થાન ઉપર કયા બે ટુબીના રૂપો છે વોઝ વર, તો એ ભૂતકાળના ટુબીના રૂપોમાંથી આપણે જે કર્મ છે એ છે વેજીટેબલ્સ એટલે બહુવચન છે તો આપણે વોઝ નહીં લઈશું, શું લઈશું વર વર. ત્યારબાદ આવશે સ્થાન કર્મનું એટલે કે વેજીટેબલ્સ વી થ્રી, તો બાય નું વી થ્રી બનશે બોટ અને બાય પ્લસ કરતા, તો શી કરતા છે એટલે થશે બાય હર, એટલે જવાબ થશે વર વેજીટેબલ્સ બોટ બાય હર. આ થયું આપણું એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર, પણ કયા ટેન્સ નો સાદો ભૂતકાળ. બીજું સેન્ટેન્સ જોઈએ, ડીડ રોહન સબમિટ હિઝ પ્રોજેક્ટ. તો ડીડ ના બદલે હિઝ પ્રોજેક્ટ એ કર્મ છે. હવે આમાં આપણે ત્રણ જે ફોલો કરીએ છીએ ને સ્ટેપ એ રીતે જોઈએ તો રોહન કરતા, સબમિટ એ ક્રિયાપદ, ડીડ સબમિટ એ આખું ક્રિયાપદ છે અને હિઝ પ્રોજેક્ટ એ કર્મ છે. તો આપણે કર્મ ક્યાં મૂકવાનું આગળ, પણ એ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સહાયક ક્રિયાપદ નું સ્થાન હંમેશા શરૂઆતમાં આવે, તો ડીડ ના બદલે આપણે મૂકશું વોઝ. વોઝ કેમ લીધું, તો કે હિઝ પ્રોજેક્ટ એટલે એક વચન છે તો વોઝ હિઝ પ્રોજેક્ટ આવી ગયું કર્મ. ત્યારબાદ વી થ્રી, તો સબમિટ નું વી થ્રી થશે સબમિટેડ. બાય પ્લસ કરતા, તો બાય રોહન. ડીડ વોઝ, ડીડ ના બદલે વોઝ, ત્યારબાદ કરતા, કર્મના સ્થાને કર્મ, કરતાના સ્થાને અને વી વન નું વી થ્રી, તો વોઝ હિઝ પ્રોજેક્ટ સબમિટેડ બાય રોહન. આ થયું આપણું પેસિવ વાક્ય. હવે આપણે આગળના વિડીયોમાં જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ ડબલ્યુએચ વર્ડનો ઉપયોગ થતો હતો, એ જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ પેસિવના સેન્ટેન્સમાં ડબલ્યુએચ વર્ડનો ઉપયોગ કેવી રીતે થાય એ આપણે જોઈશું. તો હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડબલ્યુએચ વર્ડ પ્રશ્ના વાક્ય તરીકે જ્યારે આવે ત્યારે એને કઈ રીતે પેસિવમાં ફેરવીએ એ જોઈશું. સૌથી પહેલો શબ્દ છે હુ. તો જ્યારે જ્યારે એક્ટિવ વોઇસનું વાક્ય હુ થી શરૂ થતું હોય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ત્યારે એનું પેસિવ બનાવતી વખતે આપણે શું ધ્યાન રાખવાનું છે એ જોઈએ. તો આપણે હુ ની કર્મ વિભક્તિ લઈને એની આગળ બાય મૂકીએ તો શું થાય, બાય હુ. આપણે આગળ પણ જોઈ ગયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ કે હુ નો કંઈક અલગ રીતે થોડો ઉપયોગ થાય છે. એ અલગ રીત એટલે શું, તો કે હુ જ્યારે પણ વાક્યમાં આવે ત્યારે એમાં કરતા હાજર હોતો નથી,
એટલે આપણે એ એઝ ઇટ ઇઝ એ શબ્દની કર્મ વિભક્તિ લઈશું અને આગળ બાય પ્રત્યય મૂકીએ તો શું થશે બાય હું. હવે આ રોટ જે છે એના ઉપરથી ખબર પડે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો ભૂતકાળના ટૂંકીના રૂપો વોઝ વેર એમાંથી આપણે એકની પસંદગી કરવાની. તો બાય હું વોઝ, ત્યારબાદ કર્મ એટલે કે ધીઝ પોએમ, રોટ નું વી થ્રી આવશે એટલે કે રિટર્ન. આ થયો આપણો જવાબ. હુ રોટ ધીઝ પોએમ એનું પેસિવ વાક્ય થયું બાય હુમ વોઝ ધીઝ પોએમ રિટર્ન. આ થયું આપણું પેસિવ. બીજો શબ્દ છે આપણી પાસે ડબલ એચ વર્ડ માંથી વેન. વેન ડીડ યુ રિટર્ન માય બુક, તો ડીડ અને વી વન છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો એ રીતે આપણે વાક્યને બનાવીશું. તો વેન એ એના સ્થાને જ રહેશે. બીજા હુ સિવાયના બાકીના ડબલ એચ વર્ડ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. તો વેન નું વેન મૂક્યા બાદ ડીડ નું સ્થાન કોણ લેશે? વોઝ અથવા વર. તો અહીંયા આપણે કર્મ જોવાનું. કર્મ શું છે? માય બુક. માય બુક એક વચન એટલે આવશે વોઝ. વેન વોઝ પછી કર્મ માય બુક પછી રિટર્ન એ વી વન છે આપણે એનું બનાવીશું વી થ્રી. વેન વોઝ માય બુક રિટર્ન્ડ, ઈડી લગાડીએ એટલે વી થ્રી બની જશે. અને યુ છે તો એ કર્મના સ્થાને જ્યારે આવે ત્યારે એની આગળ બાય પ્રત્યય લાગે એટલે બાય યુ. તો જવાબ બન્યો આપણો વેન વોઝ માય બુક રિટર્ન બાય યુ. આ થયું આપણું વાક્ય એક્ટિવ માંથી પેસિવ. આ જે રીતે આપણે વેન નો ઉપયોગ કર્યો એ જ રીતે બાકીના શબ્દો ડબલ એચ વર્ડ માં જે આવતા હોય કે પ્રશ્ન જ્યારે બને ત્યારે જે પ્રશ્ન ડબલ એચ વર્ડ થી બનતા હોય એ એઝ ઇટ ઇઝ આ જ રીતે આપણે ફેરફાર કરવાનો રહેશે. પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવું કે ક્રિયાપદનું રૂપ કયું છે, કયો ટેન્સ છે એને ખાસ મહત્વ આપીશું.